नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 5 विषय गणित प्रकरण 1 राष्ट्रीय फल केरी। अगाउ आपणे आ प्रकरणમાં હાઇકુ વિશે સમજ મેળવી, હવે તેમાં થોડું આગળ સમજીશું। કેરીને સંસ્કૃત ભાષામાં આમ્ર કહેવાય છે। આ આમ્રના આકારો ભરત ગૂંથણ, રંગ, ચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે। જે તમારા ઘરમાં ભરત ગૂંથણના ચિત્રો હોય કે દાગીના હોય તો તમે જોઈ શકો છો। અલગ અલગ આકારના અહીં ચિત્રો આપેલા છે। તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ આકારની કેરી શોધો। વિદ્યાર્થીની બહેનો, આ કેરી આકારો શોધી અને દોરવાનો પ્રયત્ન કરવાનો છે। આવી કેરી તમે પણ દોરો, એક કરતાં વધુ ચિત્ર રચી અને ભાતચિત્ર બનાવો। વિદ્યાર્થીની બહેનો, જે ભાતચિત્ર છે એ એક કરતાં વધુ કેરીમાં બને છે। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે, એટલે કે આખા વિશ્વમાં આ જિલ્લાની કેરી વખણાય છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે। તલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય। અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે। આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। જીવાદોરી શું કામ એ વિદ્યાર્થીની બહેનો, કારણ કે અહીં ખૂબ જ આંબા પાકે છે અને ત્યાંના લોકો તેનું વેચાણ કરી આવક પ્રાપ્ત કરે છે। આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર, આ તમે સાંભળ્યું જ હશે। વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે। કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે। આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી અને વિસ્તારના માર્કેટયાર્ડમાં મોકલવામાં આવે છે।